हेलो स्टूडेंट्स, गुड आफ्टरनून। स्टैंडर्ड 6 सेमेस्टर 1 આપણે આઈડિયલ બુક ના ભાગ 3 માં વર્ક કરીએ છીએ। તો એમાં જોઈ લઈએ ઇન્ડેક્સ। ઇન્ડેક્સ માં આપણે જોઈ રહ્યા છીએ સંસ્કૃત વિષય। એમાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ પાઠ 7 કરોતી। તો ચલો એમાં જોઈએ આપણે પેજ નંબર 96 ઉપર ક્વેશ્ચન નંબર 25। હાથી રસ્તા પર ચાલે છે આ વાક્યનું સંસ્કૃત કરો। તો જો પહેલા તો આપણે હાથી નું કરીએ ગજહ। रस्ता पर એટલે માર્ગે, ગજહ માર્ગે ચલતિ। પૂર્ણવિરામ પછી છે દીપક ગાયતિ। હવે દીપક કાઢીને આપણે શું લખવાનું છે? અહમ। તો આપણે દીપક દૂર કરીને લખીએ અહમ ગાયતિ। પણ ગાયતિ શું નહીં આવે, એટલે એટલે શું હશે? ગાયામિ, અહમ ગાયામિ, હું ગાઉં છું। चलो चित्र पर थी माग्या मुजब जवाब लखो। जो वृक्षात पर्ण हो, तो वृक्ष ना पांदड़ो पांदड़ा पड़ी रहा है, तो शो से वृक्षात पर्ण हो पतती। बालक हो केम करो थी, बालक शू करे छे? रमे छे, बराबर ने? तो अपने एवा लखीए बालक हो खेलती। पछी छे बक हो जले, સોરી અહીંયા જોઈ લઈએ આપણે કે મીરા કેમ કરોતી, તો મીરા શું કરે છે? પાણી પીવે છે, બરાબર ને? તો એમાં આપણે જવાબ લખીએ મીરા, મીરા પીબતી। પછી છે બકહ જલે તરતી। ચલો એના પછી જોઈએ વાક્યને સંસ્કૃતમાં લખો। પહેલું છે રમેશ પત્ર લખે છે, તેમાં લખીએ આપણે રમેશ पत्रम लिखती। पछी छे गीता आंगणामां रमे छे, तो लखीए गीता गृहांगणे गृहांगणे रमती अथवा तो खेलती। પછી છે બસ રોડ પર ચાલે છે, તો બસને સંસ્કૃતમાં કહેવાય લોકયાનમ, લોકયાનમ રોડ પર એટલે કે માર્ગે, લોકયાનમ માર્ગે ચલતી, ચાલે છે એટલે ચલતી। ચકલી આકાશમાં ઉડે છે, તો ચટકહ ગગને દયસી ઉડે છે। ચલો એના પછી છે પ્રશ્ન નંબર 29, નીચેના ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો। તો જો સચિન, એટલે પહેલા તો લખીએ આપણે સચિન, પૂર્ણવિરામ। એષઃ સચિન એટલે કે આ સચિન છે। પછી છે સચિન ખેલતી એટલે કે સચિન રમે છે। પછી છે વેદાંત, તો શું લખીશું આપણે? પેલા તો વેદાંત, એષઃ વેદાંત હોય એટલે કે આ વેદાંત છે। વેદાંત પઠતી એટલે કે વેદાંત વાંચે છે। ચલો એના પછી જોઈએ દિવ્યા, એષા દિવ્યા એટલે કે આ દિવ્યા છે। દિવ્યા લિખત એટલે કે દિવ્યા લખે છે। મીરા, આ મીરા છે, મીરા ગાય છે। ચલો પછી છે ત્રીજું વિમાનમ, તો પેલા લખીએ વિમાનમ નું વિમાન, પૂર્ણવિરામ એતત વિમાનમ એટલે કે આ વિમાન છે। વિમાનમ ઉડ્ડયતે એટલે કે વિમાન ઉડે છે। વિવેક એટલે કે વિવેક, આ વિવેક છે। વિવેક પશ્યતી એટલે કે વિવેક જુએ છે।
चलो एना पछी कपिल होय तो पहला लखिए कपिल एसह कपिल होय એટલે કે આ કપિલ છે કપિલ હક્ષીપતિ એટલે કે કપિલ ફેકે છે આપણે કૌંસમાં લખીએ દડો કપિલ દડો ફેકે છે પછી મયુર તો લખીએ આપણે મયુર પૂર્ણવિરામ આ મયુર છે મયુર શ્રોણોતી એટલે કે મયુર સાંભળે છે આપેલું છે પછી નિશા તો એશા નિશા એટલે કે આ નિશા છે નિશા વધતી એટલે કે નિશા બોલે છે ચલો અહીંયા આપણો સંસ્કૃતનો પાઠ 7 કમ્પ્લીટ થયો આવતીકાલે જોશું આપણે પછીનો પાઠ